નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતમાં પ્રકરણ 9 ખોખા અને રેખાચિત્ર એમાં સ્વાધ્યાય પોથીમાં જોઈશું. તો પ્રશ્ન 1 ની અંદર છે, નીચે આપેલી કઈ આકૃતિઓની મદદથી એટલે કે એને વાળવાથી ખોખું બનાવી શકાય? તેને નીચે આપેલા ચોરસમાં સાચાની નિશાની કરો. તો આપણે જોવાનું છે કે આ 4 છે, તો એને આપણે વાળી એટલે કે આ જે ડોટ ડોટ લાઈન આપી છે તેને ત્યાંથી વાળી અને એ ખોખું બને છે કે નહીં એ જોવાનું છે. તો પહેલાની અંદર છે કે આ ખોખું જે ડોટ ડોટ લાઈન છે ત્યાંથી વાળવાથી શું ખોખું બનશે? તો આ નથી વાળશો તો આ સીધી બાજુ આ નીચેની બાજુ આવશે અને એ રીતે આ શું થશે બનાવી શકીશું આપણે. 2, તો 2 માં શું છે? આ ડોટ ડોટ લાઈન ટ્રાન્સમાં છે, તો શું આ બની શકશે? નહીં. 3 અંદર છે, તો 3 ની અંદર શું થશે? ખોખું બનશે. તો એને આપણે જે ડોટ ડોટ લાઈન વાળી જગ્યા છે ત્યાંથી એને વાળીશું, તો એની મદદથી આપણે આને ખોખું બનાવી શકીશું. અને આમાં 4 આને આપણે ખોખું બનાવી શકીશું, પણ એક બાજુ ખોખું શું થશે? ખુલ્લું રહેશે. તો આ નહીં આવે. કયા આયા? તો પહેલું અને 3. હવે પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલા ગ્રીડમાં 4 આકાર એવા બનાવો કે જેને વાળવાથી સમઘન બને. શું કીધું છે પ્રશ્નમાં? નીચે આપેલા ગ્રીડમાં 4 આકાર એવા બનાવો કે જેને વાળવાથી સમઘન બને. તો સમઘન એટલે કે જે રમવાનો પાસો આવે છે એ તો દરેકને ખ્યાલ જ હશે, દરેકે જોયો જ હશે. તો એ આકારને કેવો આકાર કહેવાય? સમઘન. તો અહીંયા સમઘનની કેટલી બાજુ હોય છે? તો 1, 2, 3, 4, 5 અને 6 સમઘનની 6 બાજુઓ છે. તો અહીંયા 2 આકાર આપેલા છે અને આપણે બીજા 4 આકાર એવા બનાવવાના છે. તો સમઘનની કેટલી બાજુ હોય છે? 1, 2, 3, 4, 5 અને 6 એ રીતે આમાં બી છે 1, 2, 3, 4, 5 અને 6. તો આ સમઘન આકારને આપણે એ રીતે વાળીએ કે એનો આકાર કેવો બનશે? સમઘન આકારમાં બનશે. તો બીજા 4 આપણે બનાવ્યા છે, તો એમાં આ રીતના બાજુઓ કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6 છ બાજુઓની મદદથી આપણે સમઘન બનાવવાનો છે. તો જ્યારે સમઘન બનાવીશું તો આ ભાગ છે એ ક્યાં આપણે લઈએ? નીચેના તળિયું. આ છે એક બાજુનો ભાગ, આ એની બીજી બાજુ, આ એની ત્રીજી બાજુ, આ એની ચોથી, અને આ ભાગ ક્યાં આવશે? ઉપરના મથાળે. એ રીતે આમાં બી આ જે છે એને આપણે નીચેનું તળિયું, આ એની 4 બાજુઓ, અને આ ભાગ જે છે એ ક્યાં આવશે? મથાળે. તો એ રીતે આમાં બી આ નીચે, આ 4 એની શું થશે? સાઈડો, અને આ ક્યાં આવશે? એના મથાળે. એ રીતે હવે આમાં બી આપણે લઈએ તો શું આવશે? આ આપણે એને લઈએ એનું તળિયું, આ એની સાઈડની બાજુ, આ એનું મથાળું થશે, આ પછી એની એક બાજુ, આ બાજુ અને આ બાજુ. તો એ રીતે શું થશે? આ સમઘન બનશે. હવે પ્રશ્ન 3 જોઈએ કે નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય. નીચે જે આપેલા આકાર છે એમની મદદથી કયા આકારમાં ખુલ્લું ખોખું બનાવી શકાય? એને આપણે નીચેના જે આ ગોળ છે એમાં કઈ નિશાની કરવાની છે? સાચાની નિશાની કરો. તો પહેલું આપણે જોઈએ કે પહેલાની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાશે? તો ના, નહીં બનાવી શકાય. 2 નંબરમાંથી ખુલ્લું ખોખું બનાવી શકાશે? તો ખુલ્લું ખોખું આ નીચેનું તળિયું કરીએ તો આ એની 4 બાજુઓ થશે, મથાળું નહીં આવે. તો પ્રશ્ન 2 જે 2 નંબરનું છે એમાં આપણે ખુલ્લું ખોખું બનાવી શકીશું. 3 એમાં શું આવશે? આ નીચેનું તળિયું, આ 4 એની બાજુઓ, તો આ બી બની શકશે. 4 નંબરમાં બી ખુલ્લું ખોખું શું થશે? બની શકશે. હવે આગળ જોઈએ પ્રશ્ન 5 જે છે એમાં ખુલ્લું ખોખું બનશે? તો ના, નહીં બની શકે. 6 છે, બની શકશે? તો આ આપણે વચ્ચે તળિયો લઈએ તો આ એની સાઈડની બાજુ, આ બી સાઈડમાં, આ એની સાઈડ, આ ઉપર મથાળું, તો આ શું થશે?
ખુલ્લું ખોખું બનશે. સાતમું તો આ નહીં બને. આઠમામાં એ બી નહીં બને. હવે આમાં નવની અંદર એમાં બનશે. પછી દસમું છે એમાં બનશે. તો દસની અંદર પણ આપણે ખુલ્લું ખોખું બનાવી શકીશું. અગિયાર એમાં આપણે ખુલ્લું ખોખું બનાવી શકીશું નહીં. પછી બાર છે એમાં બી ખુલ્લું ખોખું બનાવી શકાશે. તો કયા કયા ખુલ્લા ખોખા બનાવી શકાય એવા છે આમાં? છ નંબરનું, નવ, દસ, બાર. હવે આગળ પ્રશ્ન ચાર જોઈએ છીએ કે નીચે આપેલા આકારોને તેમના ખોખા સાથે જોડો. નીચે આકારો આપેલા છે એમના ખોખા કઈ રીતે બનશે એ સાથે આપણે એને જોડવાના છે. તો પહેલું છે, તો આ પહેલો આકાર એ નીચેના કયા આકાર સાથે જોડી શકાશે? તો નીચેના પહેલો આકાર છે એ કયો આકાર આવશે? બી. પછી પ્રશ્ન બે છે, બેમાં કયો આકાર આવશે? બે છે એ ડી નંબરના આકાર સાથે. પ્રશ્ન ત્રણ છે, એ કયો આકાર આવશે? જે એ નંબરનું ખોખું છે તે. અને પ્રશ્ન ચાર એટલે કે નળાકાર આકાર છે તો એ કયો આકાર આવશે? સી, આ રીતે લંબચોરસ. તો આપણે પ્રશ્ન ચારમાં હતું નીચે આપેલા આકારોને તેમના ખોખા સાથે જોડો. તો એકમાં કયો આવશે? બી નંબરનો આકાર. બે નંબરમાં ડી નંબરનો. ત્રણમાં એ નંબરનો. અને ચારમાં સી નંબરનો. એટલે કે આપણે આ રીતના ખોખા હતા, ખોખાને ખોલી દઈએ કેવો આકાર આવે એ ઉપરથી આપણે એના જોડકા જોડ્યા. હવે પ્રશ્ન પાંચની અંદર આપેલા છે કે નીચે આપેલા ખોખાને તેમના આકાર સાથે જોડો. અહીંયા વિભાગ એ અને બી, આમાં વિભાગ એની અંદર ખોખાના આકાર આપેલા છે તો એને કઈ એ રીતે વાળીએ કે એના ખોખા કઈ રીતે બને. તો એ બી ભાગમાં ખોખા દર્શાવેલા છે અને એ ભાગમાં ખુલ્લું ખોખું છે તો એને આકાર બંધ કરવાથી કેવું ખોખું બને એ આપણે જોડકા જોડવાના છે. તો વિભાગ એની અંદર પહેલું છે તો એ વિભાગ બીમાં કયા ખોખા આધારે આવશે? તો કયા આવશે? ડી. તો એક નંબરનું છે આકાર ડી. હવે બે નંબરના છે તો બે નંબરમાં શું આવશે? બે નંબરનું ખોખું અહીંયા તળિયું સાઈડમાં ત્રિકોણાકાર ઉપર અહીંયા, તો કયું આવશે? એ નંબર. હવે ત્રણ નંબરનું છે તો કયું આવશે? દરેકે દરેક બાજુઓ સમઘન આકારમાં છે તો પણ કેવું સમઘન આવશે? ખુલ્લું સમઘન. પછી ચાર નંબર છે એમાં વચ્ચે લંબચોરસ છે અને આજુબાજુ ગોળ છે તો કયું આવશે? અહીંયા સી એટલે કે નળાકાર આકાર. પછી પાંચ નંબરમાં છે, પાંચ નંબરમાં પાંચે છ બાજુઓ સરખી છે તો કયું આવશે? પાંચ નંબરમાં અહીંયા બી એટલે કે બંધ સમઘન. કયો આવશે? બંધ સમઘન. આપણે અહીંયા હતું કે ખુલ્લું ખોખા હતા કે ખોખાની ડિઝાઇન હતી એવી રીતે આપણે એને કઈ રીતે વાળીએ કે જેથી આખા ખોખા મળે તો એ આપણે જોઈ લીધું. હવે આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છ ની અંદર છે નીચે આપેલા નકશાને તેના સાચા વાસ્તવિક ચિત્ર સાથે જોડો. શું કીધું છે અહીંયા? નીચે આપેલા નકશાને તેના સાચા વાસ્તવિક ચિત્ર સાથે જોડો. અહીંયા નકશો આપ્યો છે એના આધારે એનું ચિત્ર કઈ રીતે બને એના સાથે આપણે એને જોડવાનો છે. તો અહીંયાનું ચિત્ર છે કે શું છે? અહીંયા એક અહીંયા બારી, અહીંયા બી એક બારી, બારી બાજુ દરવાજો, એની બાજુમાં ફરી બારી અને આ બારી બંને કેવા છે? એકબીજાના સામસામે. તો એક નંબરમાં છે એ આવશે. તો અહીંયા પહેલું જોઈએ, આ બારી અહીંયા છે તો એ બારી બી શું છે? અહીંયા છે. આ પણ બારી અને દરવાજો જોડે છે, આ બારી અહીંયા છે પણ અહીંયા શું છે? બારી છે, જ્યારે અહીંયા શું છે? સીધી દીવાલ. તેથી એક નંબરનું નહીં આવે. બે નંબરમાં અહીંયા દીવાલ છે, અહીંયા બારી છે, આ બાજુ પણ છે,
અહીંયા બારી આપી છે, જ્યારે નકશાની અંદર બારી અહીંયા છે નહીં, તો બે પણ નહીં આવે. હવે ત્રણ નંબરનું છે, તો ત્રણ નંબરનું જોઈએ તો શું આવશે, દરવાજો છે, બારી, દરવાજા જોડે દરવાજો, અહીંયા એના બાજુ બારી છે, આ બારી આ બાજુ છે, અહીંયા બી બારી છે અને અહીંયા. તો ત્રણ નંબરનું જે વાસ્તવિક ચિત્ર છે એ નકશા આધારે શું થાય છે, સાચું આવે છે. હવે ચાર નંબરનું જોઈએ તો આવશે, ચાર નંબરનું બી શું છે, અહીંયા બારી, અહીંયા બી બારી, અહીંયા દરવાજો, અહીંયા દરવાજો, અહીંયા પણ બારી છે, પણ ચાર નંબરના ચિત્રની અંદર બારી ક્યાં છે, વચ્ચે, જ્યારે નકશામાં બારી ક્યાં છે, સાઈડમાં. તો શું આ ચાર નંબરનામાં નહીં આવે, કારણ કે બારી ક્યાં છે, વચ્ચે, જ્યારે નકશામાં બારી ક્યાં છે, બાજુમાં. તો વાસ્તવિક ચિત્ર કયું આવશે, ત્રણ, કે એ નકશા આધારે એ વાસ્તવિક ચિત્ર યોગ્ય છે. તો શું આવશે, ત્રણ. આપણે એને જોડીએ તો કયું આવશે, ત્રણ નંબરનું. હવે સાત નંબરમાં પ્રશ્ન છે, પ્રશ્ન સાત, નીચે આપેલા નકશાને આધારે વાસ્તવિક ચિત્ર બનાવો. નીચે આપેલા નકશાને આધારે વાસ્તવિક ચિત્ર બનાવો. તો પહેલું ચિત્ર છે કે બારી, એની સામે બારી છે, દરવાજો, પછી એક બારી અને એની સામે બારી છે. તો આમાં વાસ્તવિક ચિત્ર બનાવ્યું તો આ રીતનું બન્યું કે અહીંયા બે બારી આવશે, અહીંયા દરવાજો, અને એક બારી ક્યાં આવશે, અહીંયા, અને એક બારી ક્યાં આવશે, અહીંયા. તો એ આધારે આપણે અહીંયા બી આપણે ચિત્ર બનાવવાનું છે. તો બે નંબરનું છે, અહીંયા બારી છે, તો મેં બનાવ્યું છે અહીંયા કે આ દિવાલ છે, તો અહીંયા શું હશે, બારી, આ બાજુ સાઈડમાં અહીંયા બારી છે, સીધી સીધી દિવાલ છે, કંઈ ખાચો છે નહીં, તો આપણે અહીંયા બારી આવશે, આપણે બતાવીશું નહીં. પછી શું છે કે આ બાજુની ભાગમાં અહીંયા બારી છે, જે અહીંયા દર્શાવી દીધી, સામેની બાજુ એક બારી છે, પછી અહીંયા શું આવે છે, ખાંચો આવે છે. તો આપણે શું કર્યું, આ ખાંચા આધારે અહીંયા એનો દરવાજો બનાવ્યો. તો શું કર્યું આપણે, અહીંયા બારી હતી પણ કેવી દિવાલની, દિવાલ સામે હતી, અહીંયા કોઈ ખાંચો ન હતો, એટલે આપણે સીધી સીધી એક લીટી બનાવી દીધી. અહીંયા બી એ રીતે બારી બાજુ કંઈ ખાંચો હતો નહીં, તો એને દિવાલ સાથે સીધી સીધી આપણે બનાવી દીધી. આ દરવાજો છે એ ખાંચા સાથે છે, તો એ શું કર્યું આપણે, એ ખાંચા વડે બનાવ્યો. આ બારી ક્યાં, થોડી જે દરવાજો છે એનાથી થોડી બહારની બાજુ છે, તો આપણે એ રીતે એને બારી બતાવી. અને આ બારીના બાજુમાં શું છે, બીજી બારી, જે એ આ બાજુની દિવાલ પર છે. તો એનું વાસ્તવિક ચિત્ર આ રીતે બનશે. હવે પ્રશ્ન આઠમાં, કે નીચે આપેલા સમઘનને તેના સાચા વાસ્તવિક ચિત્રો સાથે જોડો. શું કીધું છે, નીચે આપેલા સમઘનને તેના સાચા વાસ્તવિક ચિત્રો સાથે જોડો. અહીંયા એક સમઘન આપ્યું છે, એના આધારે કયું વાસ્તવિક ચિત્ર યોગ્ય બનશે. તો અહીંયા છે આ એક પહેલો આકાર છે, એમાં શું છે, ત્રણ બાજુઓ. શું આ રીતે સમઘન બનશે ખરો, સમઘન બનશે ના, નહીં બની શકે. હવે પ્રશ્ન બેમાં છે કે આ રીતના ઉપર ચોરસ છે પણ અહીંયા બાજુમાં એ રીતનો આકાર બનશે. આ જો આમ હશે આમ, તો એ સમઘન બની શકશે. જો આ ચિત્રમાં આ આકાર થોડો આ રીતે હોય અને આ આમ હોત, તો આ સમઘન બનત. પણ અહીંયા શું છે, આ જે લીટી જે છે એ શું છે, સીધી છે, તેથી આ સમઘન બની શકશે નહીં. પછી ત્રણમાં, ત્રણનો આકાર તો એક ઘર જેવો દેખાય છે, તો આ પણ એક સમઘન બનશે નહીં. પછી ચાર છે, તો તમે પાસો જોયો છે ને, તો પાસામાં કેવો હોય છે, આ રીતનો પાસો આવશે, તો એ એના સમઘન સાથે આવશે, તો આ એનું સમઘન વાસ્તવિક ચિત્ર. પાંચમા નંબરનું બી શું થશે, એનું વાસ્તવિક ચિત્ર બનશે. છઠ્ઠા નંબરનું, એની એક જ બાજુ છે, જો આપણે એની બીજી બાજુઓને જોડીએ તો એ સમઘન બની શકશે. કે ધારો કે આપણે બનાવવો હોય સમઘન, તો આ રીતે એને આકારને જોડીએ તો આપણે એ સમઘન બનાવી શકીએ.
પણ આ સમઘનની એક બાજુ છે જેથી એનું વાસ્તવિક ચિત્ર આવશે નહીં. હવે સાત નંબરનું, તો આ તો સમઘન છે જ નહીં, શું છે એમાં બીજી આ જે બાજુ છે એ લંબચોરસ છે, તો કેવો આકાર છે આ? લંબઘન. તો આ તો સમઘન છે જ નહીં, તો આ આવશે નહીં. તો કયા આકારો આવશે? ચાર અને પાંચ, જે સમઘન આકારના જેવા દેખાય છે. હવે પ્રશ્ન નવ છે કે નીચે આપેલી ખુલ્લી જાળીને તેના ખોખા સાથે જોડો. શું કીધું છે? નીચે જે આપેલી છે, નીચે આપેલી ખુલ્લી જાળીને તેના ખોખા સાથે જોડો. અહીંયા ખોખા છે, આપણે ખુલ્લી જાળી આપી છે અને જે રીતે ટપકા આપ્યા છે એને એ રીતે જોડવાના છે કે જેથી આ જે પાંચ નંબરના ખોખા છે તો એ ખોખા બની શકે. તો જોઈએ કે આ પહેલું છે બે, અહીંયા એક નંબરનું, જો બે નંબરનું જે આપણે છે મથાળે આવે અહીંયા બે, તો એની બાજુમાં કયું આવશે? તો એક એક નંબરનું આવશે, બીજું ત્રણ નંબરનું બી એની બાજુમાં આવે, તો એ નંબરનું શું છે? આ આવશે, આ ઉપર છે, આ બંને એની શું આવશે? બાજુમાં. હવે બે નંબરનું, એક નંબરનું છે એની બાજુમાં એક નંબરનું, એની બાજુમાં બે નંબરનું અને એક નંબરની બાજુમાં ત્રણ નંબરનું છે, પણ એ આવશે? ના, નહીં આવે, કારણ કે બે નંબરનું જે છે એ ત્રણ નંબરની બાજુમાં આવશે. બે નંબરનું આવશે તો બે નંબરનું નહીં આવે, ત્રણ નંબરનું. એમાં મથાળે કે કયો છે? છ ટપકા, એના બાજુમાં પાંચ અને એની બાજુમાં બે, તો એ આવશે? તો એ નહીં આવે. છ આપણે મથાળે લઈએ તો એની બાજુમાં પાંચ અને બે નહીં આવે. હવે છે ચાર નંબર, તો ચાર નંબરમાં ચાર ચાર નંબરનું છે ઉપર, પછી બાજુમાં બે અને એની બાજુમાં એક, તો આપણે ચાર નંબરનાને ઉપર રાખીએ, આ એની બાજુમાં આવશે, આ જે છે એની નીચે, આ એની બાજુમાં, તો આ અહીંયા આવશે, તો આ ક્યાં આવશે? ચાર નંબરનું આવશે. પછી પાંચ છે, જો પાંચવાળું આપણે મથાળે લઈએ કે આનું મથાળું રાખ્યું છે અને એની સાઈડ છે, આ કોની સાઈડ થશે? આ બાજુની સાઈડ વળી જશે ને, તો પાંચ નંબરનું પણ આવશે. તો શું આ થયું કે નીચે જે આપેલી ખુલ્લી જાળી હતી એના આધારે આપણે સમઘન બનાવવાના હતા અને સમઘનની બાજુમાં કયા આકાર આવે? તો એમાં જ કયો આવશે? પહેલો, કે એક બે વાળું ઉપર હોય તો એની બાજુમાં એક અને ત્રણ, બે નંબર વાળું નહીં આવે, ત્રણ નંબરનું પણ નહીં આવે, ચાર નંબરનું, તો ચાર ટપકા વાળા ઉપર હતા તો એની બાજુમાં એક પાંચ નંબરના ટપકા અને એક એક, એ જ રીતે પાંચમાં છ ટપકા વાળા હતા તો બાજુમાં સાઈડમાં ત્રણ અને બે. તો હવે પ્રશ્ન છ, પ્રશ્ન દસ, કે નીચે આપેલી આકૃતિઓના ખૂણાઓ જોડો અને બનતા ઘનનું નામ લખો. શું કીધું છે? નીચે જે આકૃતિઓ છે, નીચે આપેલી આકૃતિઓના ખૂણાઓ જોડવાના છે અને બનતા ઘનનું નામ લખવાનું છે. તો આપણે ખૂણાઓ જે આપેલા છે એને જોડીએ, તો ખૂણાઓ આપણે જોડીએ ક્યાં બંને આ ખૂણાઓ જોડી દીધા જે છે એ, આ રીતે ખૂણાઓ આપણે જોડી દઈશું, ચાર જે ચાર બાજુઓ છે. ખૂણા એટલે શું કહેવાશે? તો ખૂણા એટલે કે કોઈ પણ બે બાજુ છે એના વચ્ચે બનતો જે આ બને છે ને, આ શું કહેવાશે? ખૂણા કહેવાશે. તો આ કયો આકાર બન્યો? દરેક બાજુ કેવી બની છે? સરખી. તો કેવો આકાર બન્યો? આ સમઘન, સમઘન છે. દરેકે દરેક બાજુઓ કેવી છે? સરખી છે. હવે બે નંબરનું છે એમાં આપણે જોડી લઈએ,
એના દરેકે દરેક છેડા આપણે જોડી લઈએ છીએ. તો આમાં શું છે કે આમાં સામસામેની બાજુ જે સામસામેની જે છે બાજુ એ સરખી છે, આ સામસામેની આ બી સામસામેની. તો આકાર કેવો છે, દરેક બાજુ લંબચોરસ અને બાજુઓ કેવી છે બધામાં સરખી. તો કયો આકાર બનશે, આ લંબઘન. કયો બનશે, લંબઘન. પહેલામાં દરેકે દરેક બાજુઓ સરખી હતી એટલે સમઘન, અને આમાં કયો બનશે, લંબઘન. હવે આગળ પ્રશ્ન છે 11. નીચેની દિવાસળીની પેટીઓથી બનેલ પુલ અને તેને ઉપરથી બાજુએથી અને સામેથી જોતા તે કેવો દેખાશે તેના ચિત્રો આપેલા છે, તેને યોગ્ય રીતે જોડો. અહીંયા શું કીધું છે આપણને, નીચે દિવાસળીની પેટીઓથી બનાવેલ પુલ છે, દિવાસળીની પેટીઓની મદદથી એક પુલ બનાવેલો છે. શું કીધું છે કે એને ઉપરથી જોઈએ કે બાજુમાંથી જોઈએ કે સામેથી જોઈએ, તો તે કેવો દેખાશે એના ચિત્રો આપેલા છે, તેને યોગ્ય રીતે આપણે જોડવાના છે. તો આમાં પહેલું છે ઉપરથી જોતા, તો ઉપરથી જોતા કેવો દેખાશે, ઉપરથી આપણે જોઈએ તો શું આવે, આ બાજુનો શું છે, ઉપરથી જોતા, ઉપરથી જોતા એ કેવો દેખાય આ રીતે. અને બીજું છે બાજુએ જે જોતા, ઉપરથી જોતામાં શું આવશે, સી નંબરનો કે બાજુએથી જોતા. તો બાજુએથી જોતા શું આવશે, આ બાજુ બાજુથી જોઈશું તો આ બાજુથી જોઈશું તો કેવો આકાર આવશે, આ બાજુથી જોતા એક બાજુથી આપણે જોઈએ તો કેવો આકાર આપણને દેખાય, તો આપણને આ કે બાજુથી જોઈશું તો આ ઉપર સીધી અને ચાર નીચે થાંભલા જેવું દેખાશે. પછી સામેથી જોતા, સામેથી જોઈશું અહીંયાથી તો કેવો દેખાશે, આ સામેથી, સામેથી જોતા સીધો, તો કયો આવશે આમાં, બી. ઉપરથી જોતા કેવો આકાર આવે, સી નંબરનો. બાજુથી જોતા આ રીતે અને સામેથી જોતા સીધો એક થાંભલો આવશે. હવે આગળ પ્રશ્ન છે, પ્રશ્ન 12. નીચે આપેલા દિવાસળીની પેટીઓથી બનેલા પુલને ઉપરથી અને બાજુએથી જોતા તે કેવો દેખાશે એ દોરવાનું છે. શું કીધું છે, નીચે આપેલ જે દિવાસળીની પેટીઓથી પુલ બનાવેલો છે એને ઉપરથી જોતા કેવો દેખાય અને બાજુએથી જોતા કેવો દેખાય એ આપણે દોર્યો છે. સીધી 3 અહીંયા બાજુઓ અને બાજુએથી જોતા, તો બાજુએથી જોતા શું આવશે, આ રીતે બાજુએથી જોતા. હવે પ્રશ્ન 13 છે કે નીચે આપેલા ત્રણેય ચિત્રોને આધારે દિવાસળીની પેટીઓથી બનતા મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. ત્રણ બાજુ ત્રણ આકાર આપેલા છે, એના મદદથી આપણે જે મોડેલ બને કઈ રીતનું એ મોડેલ આપણને દેખાય એ બનાવવાનું છે. પ્રશ્નમાં કીધું છે કે નીચે આપેલા ત્રણેય ચિત્રોને આધારે દિવાસળીની પેટીઓથી બનતા મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો ઉપરથી જોતા એ આ રીતે દેખાય છે, તો આપણે મેં ચિત્ર બનાવ્યું છે, તો કઈ રીતે આવશે ઉપરથી જોતા, આ બંને બાજુઓ વચ્ચે અહીંયા, સામેથી આપણે જોઈએ છીએ તો કઈ રીતનું સીધું દેખાય છે, અને બાજુએથી જોતા આ આમ, બાજુએથી જોતા આ રીતે દેખાય છે. તો એનું મોડેલ બનાવ્યું છે મેં કે ઉપરથી જોઈએ તો આપણને આ રીતે ખાંચા ટાઈપ છે, સામેથી જોતા અહીંયા ખાંચો દેખાય છે ને, તો ઉપરથી જોતા સીધું, પછી સામેથી જોતા આ રીતે અને બાજુએથી જોતા આ રીતનું દેખાય છે. હવે આગળ છે, નીચે આપેલા મોડલને ઉપરથી જોતા કેવું દેખાશે તે માટે વિકલ્પોના નીચેના ચોરસમાં ઉપર એરો કરો, તથા મોડલને બાજુએથી જોતા કેવું દેખાશે તે માટે ચોરસમાં આ રીતનું નિશાન કરવાનું છે. કીધું છે શું,
કે નીચે જે મોડલ આપ્યું છે અને આપણે ઉપરથી જોઈએ તો કેવું દેખાશે, એના માટે આ રીતનો એરો છે, અને બાજુએથી જોઈએ તો કેવું દેખાશે એ માટે સાચાની નિશાની છે. તો આને ઉપરથી જોઈશું તો કેવું દેખાશે, આ જે ખાંચા ખાંચા વાળું તો દેખાશે નહીં, ઉપરથી કેવી સપાટી દેખાશે, દરેકે દરેક બાજુ સરખી હોય તેવી, તો કેવું આવશે એ નંબરનું, તો એ નંબરનું આપણે ઉપરથી જોતા દેખાશે. હવે બાજુથી જોતા શું આવશે, આ રીતનું દેખાશે ને બાજુથી આપણે જોઈએ તો આ આવશે, તો શું આવશે બી નંબરનું, તો આ આવશે, તો આ નહીં આવે. આ ડી છે એ ઉપરથી જોતા આવશે, પણ ઉપરથી જોતા તો બીજા ખાંચા બી આવે ને, તો ડી નહીં આવે અને આ સી આકાર પણ નહીં આવે. હવે આગળ છે પ્રશ્ન 15. નીચે આપેલા ગહન ચિત્રને ઉપરથી બાજુએથી અને સામેથી જોતા તે કેવું દેખાશે એ દોરવાનું છે. નીચે ચિત્ર જે આપ્યું છે એને ઉપરથી જોતા કેવું દેખાય, બાજુથી જોતા કેવું દેખાશે અને સામેથી જોતા કેવું દેખાશે એ દોરવાનું છે. તો ઉપરથી જોતા કેવું દેખાશે, આ રીતનું આકાર આવે, તો મેં અહીંયા દોર્યો છે, ઉપરથી જોતા આ રીતનો બસે આકાર, અને પછી બાજુથી જોતા કેવું દેખાશે, આ ભાગ આ રીતે, અને સામેથી જોતા આ સીધો ભાગ દેખાશે, સામેથી જોતા તો સામેથી જોતા આ રીતનો ભાગ આવશે. ઉપરથી જોતા છે કે ઉપરથી જોઈએ તો કયો આ રીતનો ભાગ આપણને દેખાશે, બાજુથી જોઈએ તો આ ભાગ અને આ ભાગ બી દેખાશે, સામેથી ફક્ત આ ભાગ દેખાશે. તો આપણે બનાવ્યું કે ઉપરથી જોતા કેવું દેખાય છે, બાજુથી જોતા કઈ દેખાય છે અને સામેથી જોતા કેવો આકાર આપણને મળે છે. તો આ સાથે આપણે અહીંયા આ પાઠ પૂરો થાય છે અને આજનું તમારું હોમવર્ક છે. તમારે હોમવર્કમાં છે કે ચાલો ગૃહ કાર્ય કરીએ, તો આમાં તમારે સ્વાધ્યાય પોથીમાં જ પૂરવાનું છે અને આગળનું જે છે એ બી તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. તો આમાં શું આવશે કે નીચે આપેલી જે ખુલ્લી જાળી છે તેમના ઘન ખોખા સાથે જોડવાના. આ બધી ખુલ્લી જાળી છે એના આધારે એનું ખોખું કેવું બને છે એ આધારે એના શું કરવાના છે, જોડકા જોડવાના છે. પછી પ્રશ્ન 2 ની અંદર છે કે નીચે ખુલ્લી જાળી આપી છે તો એના આધારે કયું ખોખું યોગ્ય બનશે, એમાં સાચાની નિશાની કરવાની છે. અલગ અલગ જાળીઓ આપી છે અને એ આધારે અહીંયા 4 વિકલ્પો આપ્યા છે, એના આધારે કયો સાચો વિકલ્પ આવશે એમાં શું કરવાનું છે, સાચાની નિશાની. તો તમારે હોમવર્કની અંદર છે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 અને બીજા જે આગળ જે છે ગણ લખાયા એ તમારે સ્વાધ્યાય પોથીમાં દરેકે પૂરવાના છે.